Good morning. How are you? Fine. Today we will discuss our English text bit 4, song tour. Today we are going on song tour. Aji apne bada surya na pravase jai rahya chhiye. Etle surya upar nahi javanu. પણ સૂર્યની કેટલીક માહિતી, સૂર્યની કેટલીક મહત્વની ઇન્ફોર્મેશન્સ એના વિશે આપણે જાણવાનું છે. આપણો ઇંગ્લિશ ટેક્સ્ટમાં છેલ્લો અને ચોથો પાઠ છે સન ટૂર. સૌથી પહેલાં એની આપણે પહેલી એક્ટિવિટી છે એની ચર્ચા કરી લઈએ. એક્ટિવિટી 1, યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. એક્ટિવિટી 1માં એક સરસ મજાની સ્ટોરી, એક સરસ મજાની વાર્તા આપી છે. લિસન ટુ હર, ટીચર તમારા શિક્ષક સ્ટોરી વાંચશે, તેને તમે સાંભળો. ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી, અને પછી તમારે તમારી જાતે મનમાં આ વાર્તાને વાંચવાની છે. ચલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. સરસ મજાની નાની એવી સરસ મજાની વાર્તા છે, જુઓ તમે. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન. વિન્ડ એટલે પવન, સન એટલે સૂર્ય. એક દિવસ પવન સૂર્યને કહે છે, શું કહે છે? આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. હું વિશ્વમાં સૌથી વધારે સ્ટ્રોંગેસ્ટ, જો સુપરલેટિવ ડિગ્રી છે, હું વિશ્વમાં સૌથી વધારે શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. અપ અપ એટલે ઉખેડી નાખવું, અને રૂટ એટલે મૂળિયા, મૂળિયાથી ઉખેડી નાખવું. કોને? ટ્રીઝને. શું કહે છે? પવન પોતાની તાકાત બતાવતા કહે છે કે આઈ કેન અપરૂટ ટ્રીઝ, હું વૃક્ષોને મૂળિયા સાથે ઉખેડી શકું છું. મારામાં એટલી બધી તાકાત છે કે હું પવન એટલો બધો તાકાતવાળો છું, એટલો બધો શક્તિશાળી છું કે હું વૃક્ષોને એના મૂળિયા સાથે જમીનમાંથી ઉખેડી શકું છું. હજી પોતાની તાકાત બતાવતા શું કહે છે? આઈ કેન બ્લો ઓફ રૂફ્સ. હું રૂફ એટલે છાપરા, મકાનના છાપરા, ઝૂંપડી પર છાપરું હોય છાપરા, હું છાપરાને પણ પવનમાં ઉડાડી શકું છું. એટલી બધી જોરદાર મારામાં તાકાત છે. હજી આગળ કહેવા જાય છે એન્ડ. અને જો પવને સૂર્યને કહ્યું કે હું વિશ્વમાં સૌથી વધારે શક્તિશાળી છું, મારામાં એટલી બધી તાકાત છે કે તું મારી તાકાતની તો કોઈ વાત જ ના કર, એટલી બધી મારામાં તાકાત છે કે હું વૃક્ષોને જમીનમાં, કેટલા વૃક્ષો જમીનમાં, કેટલે ઊંડે સુધીના મૂળિયા હોય બધાના વૃક્ષોને હું મૂળિયા સાથે ઉખેડી શકું છું. પછી મકાન ઉપર જે છાપરા ફિટ કરેલા હોય છાપરાને હવામાં ઉડાડી શકું છું. અને એમ કહી અને હજી આગળ કંઈક કહેવા જાય છે ત્યાં જ હવે પવન સૂર્ય એને જવાબ આપે છે. શું કહે છે? જુઓ. ઓ આઈ સી, સન કહે છે, હા હા બરાબર. ડુ વન થિંગ, સૂર્યને એક ચેલેન્જ આપે છે. શું કહે છે? એક કામ કર, લુક એટ ધેટ મેન, પેલા માણસ તરફ જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. શું તું એનો જે કોટ પહેરેલો છે એ કોટને તું કઢાવી શકે છે? મેક ઓફ, મેક હિમ ટેક ઓફ એટલે જે મા એ માણસે જે કોટ પહેર્યો છે એ કોટને તું કઢાવી શકે છે? ધ સન સે, સૂર્ય એને ચેલેન્જ આપી છે કે ભાઈ તું એ માણસે જે કોટ પહેર્યો છે એને તું કઢાવી શકે છે? હવે પવનનો વારો આવ્યો. પવન તો પોતાની તાકાત, એને તો એ પોતાની તાકાત ઉપર એટલું બધું અભિમાન છે, એટલે પાછો શું કહે છે? જુઓ. ઓ યસ, અરે હા, દેટ્સ વેરી ઇઝી, આ તો બહુ સહેલું છે, આ તો મારા માટે ડાબા હાથનું કામ છે. યુ વોચ, તું જો ખાલી, એમ કરી અને પછી જુઓ પવન શું કરે છે. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. પવન વધારે ને વધારે તાકાતથી ફૂંકાવા લાગ્યો, વધારે ને વધારે ઝડપથી. પવનમાં જેટલી તાકાત હતી, જેટલી ઝડપ હતી, એટલી ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો. બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. પણ પેલા માણસે કોટ કાઢ્યો નથી, કાઢવાને બદલે શું કર્યું એ માણસે?
એ કોટને કોટમાં હવા ભરાય તો પોતે પણ ઉડી જાય એટલે માણસે પોતાની બુદ્ધિથી શું કર્યું કોટને ચારે બાજુથી દબાઈ દીધો અને દબાઈને પકડીને ઊભો રહ્યો જો આપણે ચિત્રમાં દેખાય છે બરાબર એટલે એ ઉડી ના જાય પવનમાં એટલે પવને તો પોતાની પૂરેપૂરી તાકાત લગાવી પણ પેલો માણસ એનાથી વધારે ચાલાક થઈ ગયો પોતાના કોટને ચારે બાજુથી દબાઈ અને પકડીને ઊભો રહી ગયો પછી આગળ જુઓ ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ અંતે પવન બિચારો થાકી ગયો એટલો જોરદાર તાકાતે ફૂંકાયો પણ તોય પેલા માણસ એનો કોટ કાઢ્યો નહીં એટલે પવન છે તે થાકી ગયો નાવ લેટ મી ટ્રાય સેડ ધ સન એટલે હવે સૂર્યએ કીધું કે ચલ હવે મને પ્રયત્ન કરવા દે હવે સન સૂર્ય શું કરે છે જુઓ ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર સૂર્યએ તો પોતાનામાંથી ગરમી છોડવાનું શરૂ કર્યું વધારે ને વધારે તેજથી તે ચમકવા લાગ્યો બહુ જ ગરમી પડવા માંડી સૂર્ય પોતાનામાંથી બહુ જ ગરમી છોડવા લાગી એટલે પેલા માણસે શું કર્યું જુઓ ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ માણસે તરત જ પોતાનો કોટ કાઢી નાખ્યો એન્ડ સિટ્સ અંડર એ ટ્રી અને ઝાડ નીચે જઈને બેસી ગયો હવે આ વસ્તુ આખી ઘટના જોઈ અને પછી છેલ્લે પવન શું કહે છે જુઓ યુ વિન પવન પોતાની ભૂલ સ્વીકારી લે છે અને સૂર્યને કહે છે કે યુ વિન તું જીતી ગયો છે યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ તું મારા કરતાં વધારે શક્તિશાળી છે બરાબર પવને પોતાની પૂરેપૂરી તાકાત લગાવીને પેલા માણસનો કોટ કઢાવવાનો પ્રયત્ન કર્યો પણ માણસે તો ઉલટાનું કોટને ચારે બાજુથી દબાઈ અને પકડીને ઊભો રહ્યો ત્યારે સૂર્યએ તો શું કર્યું સૂર્યએ તો ખાલી પોતાનામાંથી ગરમી છોડી એટલી ગરમી છોડી એટલી ગરમી છોડી કે પવન માણસ એટલી બધી ગરમી થઈ કે એણે તરત જ એ પોતાનો કોટ કાઢી નાખ્યો પહેરેલો એને ગરમી થઈ એટલે અને એ કોટને ઝાડ નીચે કોટ કાઢી મૂકી દીધો અને પોતે પણ શાંતિથી ઝાડ નીચે જઈને બેસી ગયો એટલે આવી રીતે પવન અને સૂર્યની લડાઈમાં સૂર્ય જીતી જાય છે આપણો આખો આ પાઠ સન ઉપર છે હવે એક્ટિવિટી ટુ જુઓ રીડ ધીસ ડાયલોગ આ ડાયલોગને વાંચવાનો છે ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ ક્લાસમાં તમારે એનું નાટકીયકરણ કરવાનું છે અત્યારે તો આપણે ક્લાસમાં બધા હાજર છીએ હું એકલી જ છું એટલે નાટકીયકરણ તો થશે નહીં પરંતુ આપણે ફક્ત એને સમજી લઈએ જુઓ તમે વૃંદા સે મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક વૃંદા કહે છે મમ્મી મારું પ્રોજેક્ટનું કામ તે ક્યાં મૂક્યું છે જો હેવ અને કેપ્ટ હેવ અને કેપ્ટ કેપ્ટ એ કીપનું થર્ડ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃતજ્ઞનું રૂપ છે એટલે હેવ હેઝ વત્તા ભૂત કૃતજ્ઞનો કયો કાળ બનશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ જે આપણે ગ્રામરમાં છેલ્લો શીખી ગયા એટલે વૃંદા એની મમ્મીને પૂછે છે કે મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક તે મારું પ્રોજેક્ટનું કામ જે છે એ ક્યાં મૂક્યું છે મમ્મી સેઝ ઇન યોર કબાટ તારા કબાટમાં વૃંદા સે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ અને તે મારું રંગનું બોક્સ રંગની પેન્સિલો ભરેલું આખું બોક્સ છે એ ક્યાં મૂક્યું છે મમ્મી સેઝ ઇન યોર ડ્રોઅર તારા ખાનામાં વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક મને મારી વિજ્ઞાનની ચોપડી મળતી નથી હું એને શોધી શકતી નથી અથવા કે મને મળતી નથી મમ્મી સેઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબાટ મેં તેને પણ તારા કબાટમાં જ મૂકી છે વૃંદા સે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ વૃંદા હજી એની મમ્મીને પૂછે છે કે મમ્મી શું તે મારી ઓડિયો સીડી છે એ મારી બેગમાં મૂકી છે મમ્મી સેઝ યસ ઓફકોર્સ મમ્મી કહે છે અરે હા ચોક્કસ વૃંદા સે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ મમ્મીને પૂછે છે કે મમ્મી અને તે મારા પેલા ખોખાનું શું કર્યું છે મમ્મી સેઝ બોક્સ વિચ બોક્સ મમ્મી કહે છે કે બોક્સ ખોખું કયું ખોખું વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા વૃંદા તને આજે શું થયું છે વૃંદા સે મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ કન્ફર્મિંગ એટલે
फक्त चकासनी करू छु। मम्मी वाली हूँ तो फक्त चकासनी करू छु। सॉरी टुडे आई हैव अ प्रोजेक्ट ऑन सोलर एनर्जी इन अवर स्कूल। माफ करजे आजे मारे मारी शाला में सोलर एनर्जी सूर्य ऊर्जा पर एक आखो प्रोजेक्ट तैयार करवानो छे। मम्मी सेज बेस्ट ऑफ लक बेटा। मम्मी कहे छे शू शुभेच्छा बेटा। एटले वृंदा कहे छे थैंक यू। वृंदाए मम्मी नो आभार माने छे। आखा डायलॉग में अपने पूर्ण वर्तमान कालना विधान वाक्यों अने प्रश्नार्थ वाक्यों छे एने समझवाना हता, जे आपणे ग्रामर में आखो टेन्स समझी गया छे। हवे पाछळ आपी छे एक्टिविटी 3, एने जुओ। हियर आर सम इंटरेस्टिंग फेक्ट्स अबाउट द सन। अहीं सूर्य ने लगती केटलीक महत्वनी केटलीक रसप्रद हकीकत आपेली छे। नो धेम तेने जाणो। सूर्य विषे आम तो आपणे आटलू बधुं डिटेल में कंई जाणता ना होईए, पण अहीं जे सात वाक्यो आपेला छे साते सात वाक्यो आपणे सूर्य विषे घणुं बधुं जणावे छे जे आपणे जाणता नथी, तो आपणे एने समझी लईए। पहेलुं वाक्य छे द सन इज 5 बिलियन ईयर्स ओल्ड। सूर्य ए 5 अबज, बिलियन एटले अबज, अजब नहीं अबज, सूर्य ए 5 अबज वर्ष अस्तित्वमां छे। बीजू वाक्य इट इज 15 करोड़ किलोमीटर्स अवे फ्रॉम द अर्थ। अवे एटले दूर अने फ्रॉम द अर्थ एटले पृथ्वीथी। ते पृथ्वीथी 15 करोड़ किलोमीटर दूर आवेलो छे। એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટર છે। ત્રીજું વાક્ય ઇટ ઇઝ 130,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ। શું કહે છે આ વાક્યમાં? કે આ જે સૂર્ય છે એ સૂર્ય પૃથ્વી કરતાં 130,000 વખત મોટો છે કદમાં। આપણી પૃથ્વી જ કેવડી મોટી છે, આપણે આખી પૃથ્વી હજી સુધી જોઈ નથી બરાબર, તો આ પૃથ્વી કરતાં પણ વધારે, કેટલો વધારે, પણ 1 ગણો 2 ગણો 5 ગણો નહીં, 130,000 ગણો આપણી આવી એક પૃથ્વી છે, આપણી મોટી પૃથ્વી। એવી 130,000 પૃથ્વીને ભેગી કરો ને જેટલો વિસ્તાર બને એટલા વિસ્તાર, એટલી સાઇઝનો આ સૂર્ય છે। વિચાર કરો સૂર્ય કેવડો મોટો થયો। પછી ચોથું વાક્ય ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હાઇડ્રોજન બોમ્બ। તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે। ઇટ પ્રોડ્યુસિસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ। સૂર્ય એ આખો હાઇડ્રોજનના ગોળા જેવો છે, એમાંથી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય। કેવી રીતે ઉત્પન્ન થાય? તો હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય ત્યારે। જો આમાં લખેલું છે ઇટ ઇઝ જસ્ટ લાઈક અ હાઇડ્રોજન બોમ્બ, તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે। ઇટ પ્રોડ્યુસિસ એનર્જી, તે ઉર્જાને ઉત્પન્ન કરે છે, બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, હાઇડ્રોજનનું હિલિયમ વાયુમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે। પાંચમું વાક્ય છે ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 ડિગ્રી સેલ્સિયસ। જો સરસ મજાની વાત અહીંયા કીધી છે આપણને, ટેમ્પરેચર ઓફ ધ સરફેસ ઓફ ધ સન, સૂર્યની સપાટી પરનું તાપમાન, સરફેસ એટલે સપાટી, સૂર્ય જ્યાંથી સૂર્યની બોર્ડર શરૂ થાય એ બોર્ડર પર જો એનું તાપમાન આપણે માપીએ, એટલે કે સૂર્યની શરૂઆતની જે સપાટી છે ત્યાંથી જો આપણે સૂર્યનું તાપમાન માપીએ તો કેટલું છે? 6100 ડિગ્રી સેલ્સિયસ છે। આપણે અહીંયા ઉનાળામાં 42 ડિગ્રી કે 44 ડિગ્રી થાય તો આપણે બધા રાડો પાડીએ છીએ, એટલી બૂમો પાડીએ, આખો દિવસ એસી ચલાવીએ, પંખા ચલાવીએ, ઠંડા પાણીએ નાયા કરીએ, કોલ્ડ ડ્રિંક્સ પીધા કરીએ અને સૂર્યને ગાળો દીધા કરીએ બરાબર। તો તમે વિચાર કરો, ખાલી 44 ડિગ્રીમાં જો આપણી આવી હાલત થતી હોય તો આ સૂર્યની સપાટી, શરૂઆતની સપાટી, કેન્દ્રબિંદુની તો વાત જ નથી, ખાલી સપાટી પર જ જ્યાંથી એની બોર્ડર શરૂ થતી હોય સૂર્યની, ત્યાં જ એનું તાપમાન 6100 ડિગ્રી સેલ્સિયસ છે। કેટલું એનું જબરજસ્ત તાપમાન છે! ઇટ કેન ટર્ન આ રોક ઇન ટુ ગેસ ઇમિડિયેટ, આટલા બધા જોરદાર તાપમાનમાં તો તમે એની સપાટી પર ખાલી એક પથ્થર મૂકો ને, પથ્થર સીધો, આમ તો કોઈ પણ ઘન પદાર્થ હોય સોલિડ વસ્તુ, એ જ્યારે મેલ્ટ થાય તો લિક્વિડ બને અને એમાંથી એ મેલ્ટ થાય
तो ये गैस बने बराबर गैसियस फॉर्म में आए परंतु आटला बढ़ा तापमान में तो तमें पत्थर त्या मूको तो पत्थर ओगड़े नहीं सीधो वायु बनी अदृश्य थी जाए उड़ी जाए आटल बढ़ जोरदार एनु तापमान है खाली एनी सपाटी पर तापमान है 6100 डिग्री सेल्सियस बराबर एट्ले आटला बढ़ा तापमान में इट केन टर्न आ रॉक इन टू गैस इमीडिएटली ते पत्थर ने पण तरत ज तात्कालिक वायु में फेरवी शके छे। पछी छठा नंबर नु वाक्य छे द टेम्परेचर एट द सेंटर ऑफ द सन इज हवे सूर्य द टेम्परेचर एट द सेंटर ऑफ द सन सूर्यना केन्द्र बिंदुनु तापमान सूर्य मध्य में जो केन्द्रबिंदु हो केन्द्रबिंदुनु तापमान के 2 करोड़ डिग्री सेल्सियस के 2 करोड़ डिग्री सेल्सियस सूर्य सपाटी पर तापमान है 6100 डिग्री सेल्सियस जयरे एना मध्य में केन्द्रबिंदु पर तो केन्द्रबिंदु पर तापमान के 2 करोड़ डिग्री सेल्सियस आ तो विचार अपनी कल्पना शक्ति बहारनी वस्तु है बराबर એટલે એનું કેન્દ્રનું બિંદુ 2 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું છે તાપમાન. હવે સાતમું વાક્ય જુઓ ધ એનર્જી ધ અર્થ યુઝીઝ બહુ સરસ મજાની વાત છે આ સાતમા વાક્યમાં કે એનર્જી એટલે ઉર્જા ધ અર્થ યુઝીઝ આખી પૃથ્વી પરના જેટલા પણ સજીવો છે બધા સજીવો ભેગા થઈને જેટલી ઉર્જાને વાપરે છે એક આ જેટલી ઉર્જાને આખી પૃથ્વીના બધા સજીવો ભેગા થઈને જેટલી ઉર્જાને વાપરે છે કેટલા ટાઈમમાં ઇન 100 યર્સ 100 વર્ષોમાં 1-2 વર્ષની વાત નથી 100 વર્ષો સુધી પૃથ્વીના બધા સજીવો ભેગા થઈને જેટલી ઉર્જાને વાપરી નાખે છે એટલી ઉર્જા ઇઝ રિલીઝડ એટલી ઉર્જા છૂટી પડે છે બાય ધ સન સૂર્ય દ્વારા ઓનલી ઇન 1 સેકન્ડ વિચાર કરો 1 સેકન્ડમાં 100 વર્ષ સુધી આખી પૃથ્વીના બધા સજીવો ભેગા થઈને જેટલી ઉર્જાને વાપરે બેફામ વાપરે મન ભરાઈ જાય ત્યાં સુધી ઉર્જા વાપર્યા જ કરે એ બધી ઉર્જા સૂર્ય ફક્ત 1 સેકન્ડમાં છૂટી પાડે છે તો વિચાર કરો એનું તાપમાન કેટલું જોરદાર છે અને તાપમાનને કારણે એમાંથી કેટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે આપણે તો અત્યારે સોલર એનર્જીના હવે આપણે બધા સોલર એનર્જીના સાધનો વાપરતા થયા બાકી અત્યાર સુધી તો લોકોને સોલર એનર્જી શું એ ખબર જ નહોતી અને લોકો ગેસ બાળતા હતા વીજળી બાળતા હતા હવે આપણે બધા આ સોલર સાયન્ટિસ્ટોએ આપણા ભારતના સાયન્ટિસ્ટોએ સૂર્યમાંથી આટલી બધી જે ગરમી મળે છે આપણને એ ગરમીનું ઉર્જામાં રૂપાંતર કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી છે વીજળી ઉત્પન્ન કરી છે અને એટલા કારણે આપણે હવે વીજળીનું બિલ ઓછું ભરવું પડે જો આપણે સોલર એનર્જીથી ચાલતા બધા સાધનો ઇક્વિપમેન્ટ આપણે વાપરતા થઈએ તો બરાબર તો આ બધી હતી સૂર્યને લગતી માહિતી એક્ટિવિટી 3માં જ્યારે તમને નોટમાં હું લખવા આપું ત્યારે તમારે એક્ટિવિટી 3 એને તમારે નોટમાં સારા અક્ષરે લખવાની છે બરાબર ચલો હવે એક્ટિવિટી 4 એ આપણો પાઠ છે સોલર એનર્જી સૂર્ય ઉર્જા પહેલો પેરેગ્રાફ જુઓ ઇન યોર સાયન્સ બુક્સ તમારી વિજ્ઞાનની ચોપડીમાં યુ હેવ રેડ જો અહીંયા રેડ નથી રેડ છે રેડ ત્રીજું રૂપ છે ભૂત કૃતાન તમે વાંચેલું છે પૂર્ણ વર્તમાન કાળ છે એબાઉટ એનર્જી ઉર્જા વિશે ઇન યોર સાયન્સ બુક યુ હેવ રેડ એબાઉટ એનર્જી તમારી વિજ્ઞાનની ચોપડીમાં તમે ઉર્જા વિશે વાંચેલું છે ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી શું તમે જાણો છો કે સૂર્ય ઉર્જાનો મતલબ શું છે સૌર ઉર્જાનો અર્થ શું છે વેલ વારું અથવા તો કંઈ વાંધો નહીં અથવા તો સારું તમે જેનો અર્થ કાઢો એ ચાલે ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે શક્તિ છે સૂર્ય ઉર્જા એટલે સૂર્યમાંથી મળતી ઉર્જા સોલર મીન્સ ફ્રોમ ધ સન સૌર્ય સોલર એટલે સૌર્ય સૌર્યનો અર્થ છે સૂર્યમાંથી અને એનર્જી એટલે ઉર્જા સૂર્યમાંથી મળતી ઉર્જા એઝ યુ ઓલરેડી નો જેમ તમે બધા પહેલેથી જાણો છો ધ સન ઇઝ એ બ્રાઇટ સ્ટાર સૂર્ય શું છે એક ચમકતો તારો છે ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ એરાઉન્ડ ઇટ સૂર્ય એક ચમકતો તારો છે
पृथ्वी अने बीजा बधा ग्रहो प्लेनेट्स एटले ग्रहो पृथ्वी अने बीजा बधा ग्रहो मूव अराउंड इट तेनी आसपास फरे छे सूर्य एक चमकतो तारो छे अने बधा ग्रहो पृथ्वी अने एनी साथेना बधा ग्रहो गुरु मंगल आ बधा ग्रहो ए सूर्यनी आसपास फरे छे This is our solar system અને તે આ આપણું સૂર્યમંડળ છે આપણે સૂર્યમંડળ કેવી રીતે બને છે તો લખવાનું કે ધ સન ઇઝ એ બ્રાઇટ સ્ટાર એન્ડ ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ This is our solar system આ આપણું સૂર્યમંડળ છે બરાબર તમે તમારી વિજ્ઞાની ચોપડીમાં ઊર્જા વિશે ભણો છો સૌર્ય ઊર્જાના સાધનો કેવી રીતે સૌર્ય ઊર્જા ઉત્પન્ન થાય છે કેવી રીતે લોકોને ઉપયોગી છે આ બધું તમે ભણો છો અને તમે સૂર્યમંડળ વિશે પણ તમારા વિજ્ઞાનમાં અથવા તો સમાજ વિજ્ઞાનની ચોપડીમાં જ્યાં પણ આવતું હશે ત્યાં તમે આ બધું જાણો છો હવે બીજો પેરેગ્રાફ જુઓ ઇન ઇન્ડિયા ધ સન યુઝવલી એટલે લગભગ શાઇન્સ એટલે ચમકે છે વેરી બ્રાઇટલી એટલે તેજથી भारत में सूर्य लगभग खूब तेज थी प्रकाशे छे साची बात छे भारतनो सूर्य भारतनो उनाळो सौथी वधारे गरम छे बराबर भारत में आपणे बार कहीए छे के चार महीना ठंडी पड़े चार महीना वरसाद पड़े चार महीना गरमी पड़े पण एवुं छे ज नहीं ठंडी एकाद महीनो पड़े वरसाद एकाद महीनो पड़े बाकी दस महीना आपणे नकरी गरमी ज खाईए छीए एटले ज अहींया कीधुं छे इन इंडिया द सन यूजुअली शाइन्स वेरी ब्राइटली भारत में सूर्य खूब तेज थी प्रकाशे छे लगभग एटले मोटे भागे तेज थी ज प्रकाशे छे धेट इज वाय तेथी ज द इंडियन समर इज एक्सट्रीमली एटले अत्यंत पुष्कळ हॉट एंड लॉन्ग अने तेथी ज भारतनो उनाळो इंडियन समर एटले भारतनो उनाळो अत्यंत हॉट एटले गरम अने लांबो छे बराबर भारतनो उनाळो सौथी वधारे गरम अने लांबो छे ऑल ऑफ अस आपणे बधाए हेव एक्सपीरियंस्ड अनुभव करेलो छे द हॉट समर डेज उनाळाना गरम दिवसोनो आपणे बधाए उनाळाना गरम दिवसोनो अनुभव करेलो ज छे આપણે બધાએ ઉનાળામાં ત્રાહિમામ પુકારી જઈએ છીએ ક્યારે ગરમી જાય ક્યારે વરસાદ પડે એની રાહ જોઈએ છીએ બરાબર સૂર્યની તો ગરમી એટલી છે કે સૂર્ય તો એટલો તપે જ છે પણ એ સૂર્યની એની ગરમી ખાય ખાઈને આપણું મગજ એટલું જ તપવું હોય ઓફિસેથી પપ્પા ઘેર આવે જો સહેજ કંઈક ભૂલ થઈ એટલે પપ્પા બધી ગરમી આપણા પર કાઢે ઓફિસમાં કોઈના પર ગુસ્સો હોય એ આપણા પર નીકળી જાય મમ્મી શાક લઈને આવી હોય અને જો આપણે કંઈક ભૂલ કરી હોય કે કંઈક એને આવ્યા પછી એના હાથમાંથી થેલી ના લીધી હોય વજનદાર વસ્તુ હોય અને આપણે એને મદદ ના કરીએ તો તરત જ આપણા પર ગુસ્સે થાય એ આપણા પરનો ગુસ્સો નથી ગરમીનો ગુસ્સો છે ગરમીથી એ પણ કંટાળી ગયા આખો દિવસ ઘરનું કામ કરતી હોય રસોઈ કરતી હોય કામ કરવામાં કેટલી ગરમી થાય અને મેં ઉનાળામાં તો જોરદાર ગરમી થતી હોય સૂર્યની આટલી ગરમી અને એમાં કેરીની સિઝન આવે એટલે રોજે મમ્મી કેરીનો રસ બનાવે રસની સામાન્ય આપણે બે ત્રણ રોટલી ખાતા હોય એમાં રસ જોડે તો પાંચ છ રોટલી જતી રહે એટલે એમાં તો રોટલીએ વધારે બનાવવાની આટલી ગરમીમાં એટલે રેલા ઉતરતા જાય રોટલી બનતી જાય અને ગુસ્સા સાથે મમ્મી બનાવતી જાય અને તોય આપણે બધા પાછા ખાતા જઈએ ટેસ્ટથી બરાબર એટલે જ કીધું છે કે આપણે બધાએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો જ છે હવે આગળ વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન આપણે બધા આ ઋતુ દરમિયાન આ સિઝન દરમિયાન રેસ્ટલેસ બેચેનીનો અનુભવ કરીએ છીએ આપણે બધાને કંટાળો આવી જાય કંઈ કામ ના કરવું ગમે ગરમીમાં બસ એમ થાય પંખા નીચે બેઠા જ રહીએ કાં તો એમ થાય કે ક્યાંક પાણીમાં જઈએ પેલા ભેંસની જેમ પડ્યા જ રહીએ સ્વિમિંગ પૂલમાં જઈએ તો બહાર નીકળવાનું મન ના થાય બાથરૂમમાં જઈએ તો ઠંડા પાણી નાહ્યા જ કરીએ આખો દિવસ એમ જ થાય કે કંઈ કામ નથી કરવું પંખા જ્યાં ચાલતા હોય એસી જ્યાં ચાલુ હોય ત્યાં જ બેઠા રહીએ એટલે આપણે આખું આ સિઝન દરમિયાન બેચેનીનો અનુભવ કરીએ છીએ આગળ શું કહે છે ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ ટુ સ્ટ્રોંગ સન રેઝ રેઝ એટલે કિરણ સૂર્યના તીવ્ર કિરણોને કારણે કોઝ એટલે ને કારણે સન સ્ટ્રોક્સ લૂ લાગી જાય છે સૂર્યના જોરદાર કિરણો જો સૂર્યના આટલા તીવ્ર કિરણો જો આપણે બહુ સહન કરીએ તો આપણને લૂ લાગી જાય આપણે બધાએ લૂ લાગે એવો શબ્દ સાંભળીએ જ છીએ લૂ લાગવી એટલે ગરમી ચડી જવી મગજમાં ગરમી ચડી જાય ઘણા લોકોને ગરમી મગજમાં ચડી જાય
जबरदस्त तव आए तव उतरे ज नहीं जाड़ा थी जाए दवाखाना में दाखिल करवा पड़े शरीर में पानी की अछत उभी थाय पानी ना सोस पड़े बराबर एटले एमने पछी ग्लूकोज ना बाटला चढ़ावे एसी में राखे दवाखाने दाखिल करे आवी बधी ट्रीटमेंट करवी पड़े घणा ने जाड़ा थी जाए भूलू लागे એટલે જ કહેવાય છે કે ઉનાળામાં જ્યારે બહુ ગરમી હોય અને આપણે તડકામાં કંઈ કામ માટે બહાર જવું પડતું હોય દરરોજે તો એને કાચી કેરી અને ડુંગળી આ બંને વસ્તુ ખાવ એનું સલાડ બનાવી લઉં તો લૂ ના લાગે બરાબર ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ ટુ સૂર્યના તીવ્ર કિરણોને કારણે લૂ પણ લાગી જાય છે હવે આટલી બધી આ તો બધી ગરમીની વાતો થઈ કે આપણે કેટલી ગરમી સહન કરીએ છીએ એટલા માટે હવે આ ગરમીથી બચવા માટે શું કરવું તો જુઓ આપેલું છે અહીંયા વી આર ફોર્સ્ડ આપણને ફરજ પાડવામાં આવે છે આપણને મજબૂર થઈ જઈએ છીએ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ એટલે આપણી જાતને પ્રોટેક્ટ એટલે બચાવવું આપણે આપણી જાતને બચાવવા માટે મજબૂર થઈ જઈએ છીએ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન હાર્શ એટલે તીવ્ર અત્યંત તીવ્ર રેસ કિરણો કોના ઓફ ધ હોટ સમર સન ગરમ અરે ઉનાળાના ગરમ સૂર્યના તીવ્ર કિરણોથી આપણી જાતને બચાવવાની આપણી ફરજ પડે છે મજબૂર થઈ જઈએ છીએ આટલી ગરમીથી આપણે આપણી જાતને બચાવવા માટે જુદા જુદા રસ્તાઓ શોધ્યા કરીએ આખો દિવસ ભીનો રૂમાલ કરી માથે મૂક્યા કરીએ કાં તો ભીનું કપડું મોઢા પર લગાયા કરીએ કાં તો બપોરે ઊંઘી જઈએ ધૂમ ગરમી પડતી હોય પંખાની હવાએ વરાળ જેવી લાગતી હોય તો આપણે શું કરીએ આપણે જે પતલી શાલ હોય અથવા દુપટ્ટો હોય અથવા મમ્મીની સાડી હોય એને પલાળી પછી ઊંઘીને સૂઈ જઈએ એટલે આપણને એમ લાગે બોલો એસીની ઠંડી હવા આપણી ઘર આવે છે જેને એસી છે ને તો વાંધો નથી પણ જેને એસી નથી એ લોકો બિચારા હેરાન પરેશાન થઈ જાય આપણે તો બધા ઘરમાં રહીએ છીએ વિચાર કરો ગરીબો ઝૂંપડામાં રહે છે બરાબર મજૂરો બિચારા એકદમ ખુલ્લે આમ એકદમ એક નાનું એવું કપડું બાંધ્યું એની અંદર રહેતા હોય અને આવા કાળા તડકે રોડ ઉપર કામ કરતા હોય મકાન કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું એમાં કામ કરતા હોય કેટલી ગરમી એ લોકો સહન કરે છે બરાબર એટલે આ ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે એટલે શું કર્યા છે તો જુઓ હાઉ એવર તેમ છતાં પણ વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઇન્વેન્ટેડ એટલે શોધી કાઢ્યા છે આપણે શોધી કાઢ્યા છે મેની વેઝ ઘણા બધા રસ્તાઓ ઘણા બધા ઉપાયો સેના ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ આપણી જાતને બચાવવાના સેનાથી બચાવવાની છે તો ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ ધજાડી દે સ્કોર્ચ એટલે ધજાડી દે તેવી ગરમીથી આપણી જાતને બચાવવાના આપણે ઘણા બધા રસ્તાઓ શોધી લીધા છે બરાબર આ બે પેરેગ્રાફ અહીંયા પૂરા થયા સૂર્યની કેટલી બધી ગરમી છે ભારતમાં સૂર્ય સૌથી વધારે તેજથી પ્રકાશે છે અને એટલે જ ભારતનો ઉનાળો સૌથી વધારે લાંબો અને ગરમ છે આપણે બધાએ ઉનાળાના દિવસોનો અનુભવ કરેલો છે આપણે તો 10 મહિના જેટલો ઉનાળો ચાલે છે હજી આપણા ઘરમાં અત્યારે આ ઋતુમાં પંખા ચાલુ છે ફાસ્ટ કારણ કે હજી બફારો થાય છે એકચ્યુઅલી અત્યારે ઠંડીનું વાતાવરણ હોવું જોઈએ સવારે 1.5 કલાક ઠંડી લાગતી હશે અને કદાચ ઠંડી લાગે નહીં ખાલી આપણને ઠંડક લાગે ઠંડી તો લાગતી જ નથી ખાલી ઠંડકનો અહેસાસ થાય કે હા કેવું સરસ ઠંડક છે થોડી બસ અને જે 7 વાગે તડકો સૂર્ય ઉગે અને તડકો આવે ને ત્યાંથી પછી ગરમી ચાલુ થઈ જાય તો રાતના લગભગ 1.5-2 વાગ્યા પછી કદાચ થોડી ઠંડક થતી હોય તો બાકી તો બફારો છે એટલે આ ઋતુમાં પણ હજી આપણે પંખા વાપરીએ છીએ બરાબર અને આખી ઋતુ દરમિયાન આપણે ઉનાળાની આખી ઋતુ દરમિયાન નીચેને અનુભવીએ છીએ કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય કંઈ જ બીમાર ના હોય તો આપણે જાણે બીમાર હોઈએ એવો જ આપણને અનુભવ થયા કરે છે સૂર્યના આવા દજાડીને તેવા કિરણોથી બચવા માટે આપણે આપણી જાતને બચાવવાની છે એના માટે આપણે ઘણા બધા રસ્તાઓને શોધી કાઢ્યા છે આજે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કયા કયા રસ્તાઓ શોધી કાઢ્યા છે તેની ચર્ચા કરીશું થેન્ક યુ